હેલો વિદ્યાર્થી મિત્રો હું ભૂમિકા ચૌધરી સ્ટડી સફરના પ્લેટફોર્મ પર તમને આવકારું છું વિદ્યાર્થી મિત્રો ઘણા કોમેન્ટ હતી કે મેમ તમે ધોરણ જુલાઈ બે હજાર એકવીસ વિજ્ઞાન વિષયની નિદાન કસોટીનું સોલ્યુશન કરાવ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષયની જુલાઈ બે હજાર એકવીસની નિદાન કસોટીનું સોલ્યુશન કરીશું પણ એની પહેલાં હું તમને એક વાત જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોની અંદર આપણે પ્રશ્ન એકનું સોલ્યુશન જોઈશું જો પ્રશ્ન બે સી ત્રણ અને ચાર જ્યારે પણ મૂકવામાં આવે ત્યારે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તો તમને એ વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ મળી રહેશે બીજું કે જો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો ચલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન તમને એ તો ખ્યાલ જ હશે કે આપણું જે પેપર છે એ ટોટલ એસી માર્ક્સનું હોય છે અને સમય પેપરનો છે ત્રણ કલાક પ્રશ્ન એક છે એનું સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર કરીશું પ્રશ્ન એક આપણો છે એ વિદ્યાર્થી મિત્રો ટોટલ દસ માર્ક્સનો છે

પિતાના રંગસૂત્રો દ્વારા નક્કી થઈ શકે જે જન્મેલ બાળક છે એ નર છે કે માદા શી છે માતાના લિંગી રંગસૂત્રોની જોડ એક્સ વાય હોય છે તો એ પણ શું છે ખોટું છે અને ડી પિતાના લિંગી રંગસૂત્રોની જોડ એક્સ એક્સ હોય છે તો એ પણ આવશે નહીં એટલે આપણો ફાઇનલ જવાબ શું છે ડી જન્મ લેનાર નર છે કે માદા તે પિતાના રંગસૂત્રો દ્વારા નક્કી થાય છે બીજો પ્રશ્ન જોઈએ દોરડા ખેંચની સ્પર્ધામાં એક તબક્કો એવો બને છે કે બંને ટીમ ખૂબ બળ લગાવે છે છતાં દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી તો આ માટે નીચેના પૈકી કયું કારણ સાચું છે આપણે કારણ લખવાનું છે એ ઓપ્શન આપણને આપ્યો છે બંને ટીમના સભ્યોની સંખ્યા સરખી હોય છે ખોટું થશે થશે સાચું નહીં થાય કેમ સભ્યોની સંખ્યાનો કોઈ ફેર પડતો નથી બી છે બંને ટીમ વચ્ચે ખૂબ જ હરિફાઈ ચાલી રહી છે હવે બંને ટીમ વચ્ચે હરિફાઈ ચાલી રહી હોય એનાથી દોરડું એકે દિશામાં ખસશે નહીં એવું બની શકે નહીં તો બી પણ જવાબમાં આપણો નહીં આવે શી છે વિરુદ્ધ દિશામાં લાગતા બળોનું પરિણામી બળ બંને બળોના તફાવત જેટલું છે તફાવત જેટલું થાય વિદ્યાર્થી મિત્રો થતું હોય તો કોમેન્ટ સેક્શનની અંદર પ્રશ્નનો આન્સર કરો જવાબ આપણો આવે છે સી થશે અને ડી વિકલ્પ પણ જોઈ લઈએ વિરુદ્ધ દિશામાં લાગતા બળોનું પરિણામી બળ બંને બળોના સરવાળા જેટલું થાય છે મતલબ કે સરવાળા જેટલું થશે નહીં પરિણામી બળ એટલે ડી જવાબ આપણો નહીં આવે ફાઈનલ આન્સર આવશે સી વિરુદ્ધ દિશામાં લાગતા બળોનું પરિણામી બળ બંને બળોના તફાવત જેટલું હોય છે એના પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ઘર્ષણના કારણે શું ન થાય આપણને એવું નથી પૂછ્યું કે શું થાય શું ન થાય એવું પૂછ્યું છે તો જોઈએ વિકલ્પ એ છે ખીલી ઠોકી શકાય ઠોકી શકાય ને ઘર્ષણના કારણે હા કેમ નહીં બીજો વિકલ્પ છે દિવાસોળી વડે આગ ઉત્પન્ન કરી શકાય હા દિવાળી વડે આગ પણ ઉત્પન્ન કરી શકાય છે અને સી ઉષ્મા ઉત્પન્ન થાય છે જ્યારે પણ આપણે બે પથ્થરને ઘસીએ છીએ તો શું થાય ઉષ્મા ઉત્પન્ન થાય લાંબા સમય સુધી ઘસીશું તો એ પણ શું છે સાચું છે અને ચપ્પલનું આયુષ્ય લાંબુ થાય ઘર્ષણના કારણે ચપ્પલનું આયુષ્ય લાંબુ નહીં પણ શું થાય ટૂંકું થાય તો આપણો જવાબ શું આવશે ડી આપણને એવું પૂછ્યું છે કે શું નહીં થાય તો જવાબ આવશે ડી આયુષ્ય લાંબુ થાય છે વિદ્યાર્થી મિત્રો પેપર છે એકદમ ઈઝી છે ટફ નથી પણ લેન્ધી બનાવ્યું છે જો આપણને પ્રશ્નને સારી રીતે સમજી શકીએ છીએ તો આપણે સારા માર્ક્સ મેળવી શકીએ છીએ ચોથો વિકલ્પ પ્રશ્ન જોઈએ આપેલ વિધાનોમાંથી વિમાનના વિશિષ્ટ આકારના કારણે કયા કયા ફાયદાઓ થાય છે પહેલું છે તરલ ઘર્ષણ ઘટે છે તરલ ઘર્ષણ વધે છે ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય છે અને વિમાન પક્ષીની જેમ ઉડાન ભરી શકે છે હવે અહીંયા કયા કયા વિધાનો સાચા છે તો પહેલું છે કે તરલ ઘર્ષણ ઘટશે હા ઘટે છે બીજું ઉર્જાનો વ્યય શક્ય એટલો ઓછો પણ થાય તરલ ઘર્ષણ વધે નહીં તો બીજું તો નહીં આવે ત્રીજું આવશે ચોથું વિમાન પક્ષીની જેમ ઉડાન ભરી શકે છે હા એના આકારના કારણે શું કરે પક્ષીની જેમ ઉડાન ભરી શકે તો આપણો ફાઇનલ જવાબ આવશે સી એટલે કે પહેલું ત્રીજું અને ચોથું વાક્ય સાચું છે પાંચમો પ્રશ્ન જોઈએ નીચેના સંગીત વાઘ પૈકી કયા વાઘમાં હવાનો સ્તંભ ધ્વનિ ઉત્પન્ન કરે છે વીણા મંજીરા વાંસળી કે તબલા તો જવાબ આપણો આવશે વાંસળી કેમ કારણ કે વાંસળીની અંદર હવાનો સ્તંભ શું ઉત્પન્ન કરે ધ્વનિ ઉત્પન્ન કરે છે છઠ્ઠો પ્રશ્ન જોઈએ ધ્વનિની પ્રબળતા અને કંપનના કંપ વિસ્તાર માટે કયું ખોટું છે તો એ આપણે જોઈએ આપણો એ ઓપ્શન જોઈએ એ વિકલ્પ જોઈએ ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે બી વિકલ્પ છે ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે બંને શું છે સાચા છે સી વિકલ્પ જો કમ જો કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ પણ મોટો હોય છે તો આ પણ કેવું છે સાચું કેમ કારણ કે કંપ વિસ્તાર અને કંપ ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનની પ્રબળતા જે છે બંને કેવા છે સમપ્રમાણમાં છે એટલે સી વિકલ્પ પણ કેવો થશે સાચો થશે જ્યારે ડી ની અંદર શું કીધું છે જો કંપ વિસ્તાર ચાર ગણો કરવામાં આવે તો ધ્વનિની પ્રબળતા છ ઘણી બને છે એટલે આ આપણો ડી વિકલ્પ આવશે નહીં એટલે કે વિધાન ખોટું છે એટલે આપણે તો શું લખવાનું છે ખોટું લખવાનું છે એટલે આપણો ફાઇનલ જવાબ શું આવશે ડી અહીંયા સાચા વિધાનો ત્રણ આવશે જ્યારે ખોટું વિધાન જે છે એ કયો આવશે ડી અને આપણે શું લખવાનું છે ખોટું વિધાન જ લખવાનું છે એના પછી જોઈએ સાતમો પ્રશ્ન રોજબરોજ વપરાતી કેટલીક વસ્તુ ઉપર ક્રોમિયમનું પ્લેટિંગ શા માટે કરવામાં આવે છે હવે આપણને વિધાન આપે છે કયું વિધાન સાચું છે એ આપણે કયા કયા વિધાન સાચા છે એ લખવાનું છે પેલું છે ક્રોમિયમ સસ્તું છે ક્રોમિયમ સસ્તું તો છે નહીં એટલે એ તો નહીં જ આવે બીજું સાતમું છે સોરી ત્રીજું છે ક્રોમિયમ કાટ અવરોધક છે તો કાટ અવરોધક પણ છે અને ક્રોમિયમ ઉજરડાને અવરોધે છે ક્રોમિયમનું પડ લગાવીએ એટલે ઉજરડાને અવરોધે એ પણ વિધાન સાચું છે એટલે જે પણ વિકલ્પની અંદર એટલે કે બી વિકલ્પ આપણો સાચો આવશે આઠમો પ્રશ્ન જોઈએ પ્રકાશના પરાવર્તનના સંદર્ભમાં કયું વિધાન અયોગ્ય છે એટલે ખોટું વિધાન આપણે લખવાનું છે તો જોઈએ પહેલો એ વિકલ્પ છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંભની સામસામેની બાજુએ હોય છે તો એ તો કેવું છે સાચું વિધાન છે બીજું આપાત કોણનું માપ નેવું હોય તો પરાવર્તિત કિરણ તે જ દિશામાં પાછું ફેંકાય છે તો એ પણ શું છે સાચું છે આપાત કોણનું માપ પિસ્તાલીસ હોય તો પરાવર્તન કોણનું માપ પણ પિસ્તાલીસ જ થાય કેમ કારણ કે બંને સમાન હોય છે એ પણ સાચો છે વિકલ્પ ડી જોઈએ આપાત કોણનું માપ પાંત્રીસ હોય તો પરાવર્તન કોણનું માપ પંચાવન થાય તો એ શું છે ખોટું છે પંચાવન થાય નહીં બંનેનું માપ કેવું થાય સરખું જ થાય તો આપણો જવાબ આવશે ડી કેમ કે આપણે ખોટું વિધાન લખવાનું છે તો ડી વિભાગ શું છે ડી

સૂર્યપ્રકાશના પરાવર્તનને લીધે ચંદ્ર દ્રવ્યમાન થાય છે તો એ પણ કેવું છે સાચું છે બીજું પૃથ્વી ચંદ્ર સહિત સૂર્યની આસપાસ ફરે છે તો આ એ પણ સાચું છે પૃથ્વી છે એ ચંદ્ર સાથે જ શું કરે સૂર્યની આસપાસ ફરે ત્રીજું છે પૂનમ પછી ચંદ્રના સૂર્ય દ્વારા પ્રકાશિત ભાગનું કદ દરરોજ વધતું જાય છે કેવું છે ખોટું કેમ કે પૂનમ પછી ચંદ્રનું કદ વધે નહીં શું થાય ઘટે તો એ શું છે ખોટું એટલે આપણો જવાબ શું આવશે સી કેમ કે આપણે પણ શું લખવાનું છે ખોટું વિધાન જ લખવાનું છે ડી જોઈએ અમાસની રાતે ચંદ્ર કાળો દેખાય છે તો હા કાળો જ દેખાય ચંદ્ર એટલે એ પણ સાચું છે તો આપણો ફાઈનલ આન્સર છે સી દસમો પ્રશ્ન અને પ્રશ્ન એકનો લાસ્ટ પ્રશ્ન છે જોઈએ ગ્રીનહાઉસ અસર માટે આપેલ વિધાનોમાંથી કયા સાચા છે તો પહેલું છે ગ્રીનહાઉસ અસર માટે મુખ્ય જવાબદાર વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે સીઓ એટલે કાર્બન ડાયોક્સાઇડ તો એ સાચું છે બી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતા વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે તો એ પણ શું છે સાચું છે સી મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ સીઓ ની જેમ ગ્રીનહાઉસ વાયુઓ છે તો એ શું છે સાચું છે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં પોઈન્ટ પાંચ સેલ્સિયસ જેટલા નાના ફેરફારથી કોઈ અસર થતી નથી તો એ કેવું થશે ખોટું થશે પોઈન્ટ ભલે પોઈન્ટ ફાઈવ સેલ્સિયસનો ફેરફાર પણ પૃથ્વીના તાપમાનમાં જો વધે તો બહુ બધી અસર થઈ શકે તો આપણો ફાઇનલ આન્સર કયો આવશે પહેલું બીજું અને ત્રીજું ત્રણે ત્રણ સાચા હોય એવા અને એ આન્સર આપણો કયો છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રશ્ન એકનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે જો તમને પ્રશ્ન બે ત્રણ અને ચારનું પણ સોલ્યુશન જોઈએ છે તો તમે કોમેન્ટ સેક્શનની અંદર લખી શકો છો અને હજી બીજી વાર પણ કહું છું કે ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને પ્રશ્ન બે ત્રણ અને ચારનું સોલ્યુશન પણ તમને મળી રહે ચલો થેન્કસ ફોર વોચિંગ મળીશું પ્રશ્ન બેનું સોલ્યુશન લઈને